અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે અમૃત કળશ યાત્રા મારી માટી મારો દેશ અંતર્ગત માટીને નમન વીરોને વંદન તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારી અને પદાધિકારીઓ સહિત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। બગસરા તાલુકાના દરેક ગામે ગામોથી માટી ભરેલ અમૃત કળશ સાથે અમૃત કળશ યાત્રા નીકળી છે, ત્યારે દરેક ગામેથી એકઠી કરવામાં આવેલ અમૃત માટીને ભરેલા અમૃત કળશ બગસરા પટેલવાડી ખાતે પહોંચતા કરાયા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને નેતૃત્વમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલ આ કાર્યક્રમના ભાગરૂપે બગસરા તાલુકા વિકાસ અધિકારી મહેશ સિરિયાના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાનો મારો માટી મારું દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમનું આયોજન ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ તકે કોકિલાબેન કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ વાખર, ધીરુભાઈ માયાણી, બાબુભાઈ બકરાણીયા, ઉપપ્રમુખ અશમુખભાઈ બાબરિયા તેમજ ગામના સરપંચો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મારી માટીને મારા દેશ મારી માટીને વીરોને વંદન સાથે શપથ લેવામાં આવ્યા હતા। બગસરા તાલુકાના આજે પટેલવાડીની અંદર મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ એક આયોજન થયું હતું। એ કાર્યક્રમની અંદર તાલુકાના પ્રમુખો, પંચાયતના પ્રમુખો, શહેરના પદાધિકારીઓ, અધિકારીઓ, પંચાયતના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચો, મંત્રીઓ તેમજ અનેક લોકો હાજર રહી અને મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ આ સુંદર મજાનું આયોજન થયું હતું। મેરી મિટ્ટી મેરા દેશ એક અભિયાન જે આખા ભારતમાં ચાલી રહ્યું છે, ત્યારે ગામડે ગામડેથી સરપંચો પોતાની માટી લઈ આવ્યા હતા। અમે પણ એક કળશ યાત્રા ગામડે ગામડે જઈ અને માટી એકઠી કરી હતી અને એ ગામની માટી આજે કેન્દ્રની અંદર એટલે કે દિલ્હીની અંદર એક જે વીર જવાનો શહીદ થયા છે એમનું સ્મારક બનાવવા માટે ઉપયોગ થવાનો છે, ત્યારે આપણા ગામની માટીની આજે શું કિંમત છે એ બધાને આજે સમજાઈ ગઈ છે અને ભારત મહાન બને એના પ્રયત્ન બધા કરી રહ્યા છે। આવો સરસ કાર્યક્રમ સુંદર સફળ રહ્યો છે અને એમ ખૂબ પ્રતિસાદ પણ મળ્યો છે। આવાના કાર્યક્રમો સરકાર તરફથી મળતા રહે છે અને અધિકારીઓ ખૂબ ઉત્સાહ કરી રહ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર। સાહેબશ્રી, હાલ જે તાલુકા કક્ષાનો મારી માટી મારા દેશ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરે શું કહેશો? મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રાનું તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું। દરેક ગામમાંથી સરપંચો અને આગેવાનો, તમામ પદાધિકારીશ્રીઓ બધા અત્રે ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્ય કક્ષાના તમામ આગેવાનોને ઉપસ્થિત રહી અમારા બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ આમાં સહભાગી બન્યા હતા। પત્રકાર મિત્રો પણ અત્રે ઉપસ્થિત રહી અને બધા ખૂબ હળીમળી અને ખૂબ સારો કાર્યક્રમનું આયોજન આજે થયેલ હતું। આપણે આજના કાર્યક્રમમાં કોકિલાબેન કાકડિયા જિલ્લા પંચાયતના સદસ્યો શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ બધા મોટી સંખ્યામાં દરેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ।